चैप्टर नंबर 7 प्राणियों में रचना की आयोजन। मित्रों अत्यार सुधी आपणे संयोजक पेशी नो अभ्यास करी चुक्या छीए। प्राणियों में जोवा मळती पेशीओ पैकीनी त्रीजा नंबर नी पेशी स्नायु पेशी जेनो आपणे अभ्यास करवो छे। सर्वप्रथम तो मित्रों तमने ए जणावी दऊं कि स्नायु पेशी ए खास करीने आपणा शरीरना तथा शरीरनी रचना करता जुदा जुदा जे अंगो छे एना हलनचलन साथे संकळायेली पेशी छे। बीजी रीते केवू होय तो आपणे बोली शकीए छीए, जड़बानुं हलनचलन करी शकीए छीए, हाथ पगनुं हलनचलन थाय छे, आँखोनी पांपणनुं हलनचलन थाय छे, हृदयना स्पंदनों थाय छे, आपणे कोई काम करी शकीए छीए, उठी शकीए, बेसी शकीए, आ तमाम प्रकारना एटले शरीरना तथा अंगोना हलनचलन साथे संकळायेली पेशी एटले स्नायु पेशी। तो टूंकमां આ પેશી શરીરના તથા અંગોના હલનચલન સાથે સંકળાયેલી પેશી છે। બીજી રીતે કહેવું તો એમ પણ કહી શકાય કે આ પેશી વગર હલનચલન શક્ય નથી। તો ટૂંકમાં હલનચલન અને પ્રચલન જેવી ક્રિયાઓ સાથે સંકળાયેલી સ્નાયુ પેશીને આપણે એવી પેશીને આપણે સ્નાયુ પેશી તરીકે ઓળખાવીએ છીએ। ચલો મિત્રો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ તો આ પેશીની રચના કરતા કોષોને સ્નાયુ તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે। આમ તો સામાન્ય રીતે કોઈ પણ પેશીની રચના કરતા કોષોને આપણે કોષો જ કહીશું, પરંતુ આ પેશીની રચના કરતા જે કોષો છે એને શું નામ આપીએ છીએ? સ્નાયુ તંતુ। અને આ જે સ્નાયુ તંતુઓ છે મિત્રો એ લાંબા અને નળાકાર છે, તેથી આપણે એમ કહી શકીએ કે સ્નાયુ પેશી એ ઘણા આ પેશી ઘણા લાંબા નળાકાર તંતુઓની બનેલી છે, ઘણા લાંબા નળાકાર તંતુઓની બનેલી છે। આ લાંબા નળાકાર જે તંતુઓ છે મિત્રો એ જ એની રચના કરતા કોષો થઈ જવાના। યાદ રાખવાનું સ્નાયુ તંતુ એ આ પેશીની રચના કરતો કોષ છે, માટે આપણે કહ્યું છે આ પેશી ઘણા લાંબા નળાકાર તંતુઓની એટલે સ્નાયુ તંતુઓની બનેલી છે, કોષોની બનેલી છે, લાંબા નળાકાર કોષોની બનેલી છે। ચલો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીશું કે જે સમાંતરી પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે એનો મતલબ એવો થયો કે આ પેશીની રચના કરતા જે નળાકાર કોષો હતા, નળાકાર તંતુઓ હતા, એ એકબીજાની સમાંતરે ગોઠવાયેલા છે। હું આકૃતિઓ આગળ દોરીશ એ વખતે આપણે એને સમજીશું કે આ કોષો અથવા તંતુઓ કે જે સમાંતરે ગોઠવાયેલા હોય છે અને એ પણ કહી શકાય સમાંતરે ઘણી પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે, હરોળમાં, ઘણી હરોળમાં, પણ એકબીજાથી સમાંતરે ઘણી બધી હરોળમાં ગોઠવાયેલા હોય છે। હવે એક બાબત એ પણ વિચારો કે એક તો પહેલાં મેં એમ કહ્યું કે સ્નાયુ તંતુઓ ભેગા મળશે એટલે સ્નાયુ પેશી બનવાની છે, પણ જો આપણે સ્નાયુ તંતુની વાત કરીએ એટલે કોઈ એક કોષની વાત કરીએ તો એનો કોષરસ એટલે કે સ્નાયુ કોષરસ કહેવાશે। આ જે સ્નાયુરસ કે સ્નાયુ કોષરસ હશે એ સ્નાયુ કોષરસમાં પણ તમને કહી દઉં કે એનો જે સ્નાયુ કોષરસ છે એ પાતળા તાંતણાઓમાં વહેંચાયેલો હશે, જેને આપણે સ્નાયુ તંતુક કહીશું। એટલા માટે લખીશું આપણે કે આ તંતુ એટલે કે આ પેશીની રચના કરતા કોષો સ્નાયુ તંતુઓ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે। આ સ્નાયુ તંતુ જે હતા, સ્નાયુ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે, તો આનો અર્થ એવો થશે, જોઈ શકો છો કે ઘણા બધા સૂક્ષ્મ તંતુકો જોડાશે એટલે એક સ્નાયુ તંતુ બનવાનો, એટલે કે આ પેશીની રચના કરતો એક નાળાકાર લાંબો કોષ બનવાનો,
આવા ઘણા બધા લાંબા નળાકાર કોષો એકબીજાને સમાંતરે ગોઠવાશે ત્યારે શું બનશે? આખી સ્નાયુ પેશી બનશે એમ આપણે કહી શકીએ. આજે સ્નાયુ છે એનું કાર્ય શું, સ્નાયુ પેશીનું કાર્ય શું, તો અગત્યની બાબત આપણે એ જણાવીશું કે બધા સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે, બધા જ સ્નાયુ તંતુઓ ઉત્તેજનાની, બધા જ સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ, એકદમ નિયમિત તાલબદ્ધ રીતે સંકુચિત થઈ શકે છે, સંકુચિત થઈ શકે અને જરૂરિયાત પ્રમાણે એ વિસ્તૃત, વિસ્તૃતીકરણ પામી શકે, એટલે અસંકુચિત પણ થઈ શકે. અસંકુચિત ટૂંકમાં લખીએ તો એની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, એમનામાં સ્થિતિ સ્થાપકતા હોય છે, સ્થિતિ સ્થાપકતા હોય છે. ચલો આટલે સુધીના મુદ્દાને એકવાર ફરીથી સમજી લઈશું કે સ્નાયુ પેશી એ શરીર અને અંગોના હલનચલન સાથે સંકળાયેલી પેશી છે. આ સ્નાયુ પેશીની રચના કરતા કોષોને સામાન્ય રીતે આપણે સ્નાયુ તંતુ કહીએ છીએ. ટૂંકમાં જે સ્નાયુ તંતુઓ છે એ લાંબા નળાકાર છે, એટલે લાંબા નળાકાર સ્નાયુ તંતુની બનેલી આ પેશી છે. આ પેશીની રચના કરતા સ્નાયુ તંતુઓ એકબીજાને સમાંતરે અનેક પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે. સ્નાયુ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલો હોય છે. હવે સ્નાયુ તંતુ એટલે આ પેશીની રચના કરતો એક કોષ શાનો બનેલો છે? સૂક્ષ્મ તંતુકોથી બનેલો છે. બધા જ સ્નાયુ તંતુ એટલે આ પેશીની રચના કરતા બધા જ કોષો ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે સંકોચન અને વિકોચન પામી શકે છે, મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, સ્થિતિ સ્થાપકતા જાળવી શકે છે. એનો મતલબ એવો થાય મિત્રો કે જ્યારે આપણું મધ્યસ્થ ચેતાતંત્ર એટલે મગજ અને કરોડરજ્જુ આપણા જે તે અંગને અથવા સ્નાયુને ઓર્ડર કરે, કાર્ય કરવા માટેનો સંદેશો મોકલે, તો એ ઉત્તેજનાને મેળવીને એ તરત જ પ્રતિસાદ રૂપે એટલે પ્રતિચાર આપવા માટે તરત જ એ તાલબદ્ધ એટલે નિયમિત ચોક્કસ પ્રકારનું સંકોચન અને વિકોચન શરૂ કરે છે, મૂળ સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકે, સ્થિતિસ્થાપકતા પણ જાળવી શકે, એને કાર્ય કરવું છે, સંકોચન વિકોચનની એ ઘટના કરી શકે છે. ચાલો ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીશું. તો સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે. આ જ મુદ્દાને એની સાથે આપણે જોડી શકીએ. તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. સ્નાયુ પેશી શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખવાનું પણ કાર્ય કરે છે. સામાન્ય રીતે શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે, સ્નાયુ પેશી મુખ્ય ભૂમિકા ભજવે છે. કોઈ પણ પ્રકારનું હલનચલન હોય પણ એમાં સ્નાયુ પેશી અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે આ સામાન્ય બાબત જોઈ લીધી, હવે આપણે સ્નાયુ પેશીના પ્રકાર તરફ જઈએ છીએ. સ્નાયુ પેશીના ત્રણ પ્રકારો છે. આ ત્રણ પ્રકારો કયા? તો એક પ્રકાર છે એને આપણે કંકાલ સ્નાયુ પેશી કહીશું, કંકાલ સ્નાયુ અથવા કંકાલ સ્નાયુ પેશી, જેના માટે બીજો શબ્દ છે રેખિત સ્નાયુ પેશી, એને રેખિત સ્નાયુ પણ કહેવાય. સારું, બીજા નંબરની જે પેશી છે એ અરેખિત સ્નાયુ પેશી છે, અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે. અથવા એના માટે બીજો શબ્દ વાપરવો છે તો તમે સરળ સ્નાયુ એવું પણ નામ આપી શકો. અને ત્રીજા નંબરની છે એ છે રદ સ્નાયુ પેશી. આમ સ્નાયુ પેશીના મુખ્ય ત્રણ પ્રકાર છે, કંકાલ સ્નાયુ પેશી અથવા રેખિત સ્નાયુ પેશી, બીજા નંબરની અરેખિત સ્નાયુ પેશી અથવા સરળ સ્નાયુ પેશી, અને ત્રીજા નંબરની જે છે એ છે રદ સ્નાયુ પેશી. હવે એમાંથી આપણે પહેલી કંકાલ સ્નાયુ પેશીની રચના સમજવી છે. કંકાલ સ્નાયુ પેશી, આપણી બુકમાં આ પેશીની અંદર વિસ્તૃત વર્ણન આપેલું નથી, પરંતુ આગળનું ચેપ્ટર ભણશું એમાં પેશી આવવાની છે, એટલે અહીંયા કેટલીક જરૂરી બાબતો હું આકૃતિ સાથે
સમજાવવા પ્રયત્ન કરીશ. ચલો, કંકાલ સ્નાયુ પેશી, કંકાલ એટલે કોણ? હાડકા, અસ્થિઓ. હાડકા સાથે સંકળાયેલી સ્નાયુ પેશીને આપણે શું કહીશું? કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાવીશું. તો કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાઈને રહે છે. કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે આપણા કંકાલ તંત્રની રચના કરતા જે અસ્થિઓ છે, કંકાલના હાડકા કંકાલના અસ્થિઓ સાથે સંકળાયેલી છે, જોડાયેલી રહે છે, સંકળાયેલી રહે છે. દ્વિશિર, દ્વિશિર એટલે કોણ? આપણો જે બાહુ પ્રદેશ છે, હાથનો આ બાહુ પ્રદેશ, એ બાહુ પ્રદેશના જે સ્નાયુઓ છે એમાં જોજો કે દ્વિશિર પેશીમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે બાહુ ના સ્નાયુની વાત કરીએ તો એમાં રેખિત સ્નાયુઓ અથવા રેખિત સ્નાયુ પેશી, કંકાલ સ્નાયુ પેશી ત્યાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. શું કહ્યું મેં મિત્રો? એ જરા ધ્યાન રાખજો કે દ્વિશિર પેશીમાં કે બાહુ પેશીમાં, બાહુ પ્રદેશની જે સ્નાયુ પેશી છે એમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. રેખિત સ્નાયુ તંતુઓ આ પેશીની રચના કરતા બધા કોષો એક સાથે સમાંતરે ગોઠવાઈને સમૂહમાં જોવા મળે છે, સમૂહમાં જોવા મળે છે. ચલો મિત્રો, આ સ્નાયુ પેશીમાં બીજું કશું કોઈ લખાણ લખેલું હતું નથી, પરંતુ જરા અહીં ધ્યાન રાખજો, આપણે એના વિશેની આગળની માહિતી મેળવીએ. ચલો અહીં જરા ધ્યાન રાખો, એના કારણે તમને આ મુદ્દાઓની પણ સમજૂતી મળી જશે. સર્વપ્રથમ હું અહીં એક આકૃતિ દોરું છું. મેં આ એક આકૃતિ દોરી છે અને આ પેશીને હું નામ આપું છું રેખિત સ્નાયુ પેશી અથવા કંકાલ સ્નાયુ પેશી. આખી પેશી છે એટલે સ્વાભાવિક છે કે એની રચના કરતા આ લાંબા નળાકાર કોષો થયા, અને કોષોને આપણે શું નામ આપી ચૂક્યા છીએ? સ્નાયુ તંતુઓ. તો ટૂંકમાં આ થઈ ગયા સ્નાયુ તંતુઓ. જેમ કે આ એક સ્નાયુ તંતુ થયો, બીજો સ્નાયુ તંતુ, એ રીતે આ પેશીની રચના કરતા બધા જ કોષો એટલે કે સ્નાયુ તંતુઓ થયા. હવે આ સ્નાયુ તંતુઓ તમે જોઈ શકો છો કે કેવા છે, લાંબા છે, નળાકાર છે. સાથે સાથે ચાલો અહીં લખતા રહીશું, કોઈ એકને આપણે શું નામ આપ્યું? સ્નાયુ તંતુ. સ્નાયુ તંતુ એટલે શું? આ પેશીની રચના કરતો એક કોષ. આ દરેકે દરેક સ્નાયુ તંતુ બહુકોષ કેન્દ્રીય છે. એક કોષ કેન્દ્ર, બીજું કોષ કેન્દ્ર, આમ તો એક કોષમાં એક કોષ કેન્દ્ર હોવું જોઈએ, પણ એક કરતાં વધુ છે. એટલે સ્નાયુ તંતુ પોતે કેવો છે? બહુ કોષ કેન્દ્રીય છે. આ ઘણા બધા કોષ કેન્દ્રો એની અંદર આવેલા છે. આવી સ્થિતિ કેમ થઈ હશે? ખરેખર આ એક કોષ નહીં હોય, પરંતુ કોષો એકબીજા સાથે સંકળાયેલા હશે, વચ્ચેની દિવાલ ઓગળી ગઈ હશે, અને પરિણામે કોષ કેન્દ્રોના જોડાણની સ્થિતિ તમને દેખાય છે, બહુ કોષ કેન્દ્રીય સ્થિતિ દેખાય છે. ટૂંકમાં આખી સ્નાયુ પેશી, એની રચના કરતા દરેકે દરેક કોષને શું નામ આપ્યું? સ્નાયુ તંતુ. આ સ્નાયુ તંતુ કેવા છે? લાંબા નળાકાર છે અને એકબીજાની સમાંતરે ગોઠવાયેલા છે. મેં કહ્યું હતું જે સમાંતરે પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે અને ખરોળમાં ગોઠવાયેલા છે. અહીંયા યાદ રાખો મિત્રો, આ જે સ્નાયુ તંતુ છે એની અંદર આ એનો કોષરસ, સ્નાયુ કોષરસ હોય, પણ આ સ્નાયુ કોષરસ પ્રવાહી સ્વરૂપે પણ હશે, સાથે સાથે તંતુકોમાં પણ વહેંચાયેલો હશે, જેની રચના હું અલગથી તમને બતાવું છું. અત્યારે આપણે આ શું બતાવ્યો? સ્નાયુરસ અથવા સ્નાયુ તંતુનો કોષરસ, સ્નાયુ કોષરસ. ચલો, આ સ્નાયુ કોષરસ છે. હવે હું શું કરીશ કે આગળની જે આકૃતિ દોરીશું એમાં કોઈ એક સ્નાયુ તંતુને આપણે હાઇલાઇટ કરીએ છીએ. આ ઘણા બધા સ્નાયુ તંતુઓથી બનેલી પેશી, સ્નાયુ પેશી હતી, એને શા માટે રેખિત સ્નાયુ પેશી કહ્યું છે એ પણ હું તમને સમજાવીશ. એક, બે, ત્રણ, ચાર, પાંચ સ્નાયુ તંતુઓ છે. હવે હું આકૃતિ બતાવું છું, અલગથી તમે જોઈ શકો છો. એમાંથી ગમે તે એક સ્નાયુ તંતુને આપણે મોટો કરી બતાવીએ. ધારો કે
આ ગમે તે એક સ્નાયુતંતુ આપણે મોટું કરી બતાવ્યો છે. આ કોણ છે? એક સ્નાયુ તંતુ છે. ચલો મિત્રો, આ એક સ્નાયુ તંતુ છે. એ એક સ્નાયુ તંતુ લખીશ અહીંયા, સ્નાયુ તંતુ. હવે એ સ્નાયુ તંતુ શાનો બનેલો છે એમ કહ્યું તમે કે સ્નાયુ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલો છે. જુઓ લખ્યું છે કે સ્નાયુ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલો છે. એટલે હવે હું શું કરીશ, આ પ્રકારની હું રચનાઓ બતાવું છું. સ્નાયુ તંતુમાં પણ આ પ્રકારની રચનાઓ બતાવું છું. આ બધો એનો કોષરસ જ છે એમ સમજો, સ્નાયુ કોષરસ છે. હવે એની અંદર આપણે શું કરીએ છીએ, હું અમુક ભાગમાં એનો આ પ્રવાહી સ્વરૂપે, અર્ધ તરલ અથવા પ્રવાહી સ્વરૂપનો એનો સ્નાયુ કોષરસ બતાવી દઉં છું. આ કોષરસ બતાવી દીધો, આ બધો એનો કોષરસ છે. પણ મેં એક એક જગ્યાઓ છોડી છે, એ શું છે? ચાલો અહીં તમે જોઈ શકો છો કે મેં આ એનો કોષરસ બતાવી દીધો, સ્નાયુ કોષરસ. પણ સાથે સાથે આ બાબત પણ તમે યાદ રાખો કે આ એક બીજો ત્રીજો ભાગ આ શું છે. તો આ સ્નાયુ તંતુ એટલે કે આ પેશીનો જે કોષ હતો એની રચનામાં આવેલા ઉભા તાંતણાઓ છે, પાતળા, સ્નાયુ તંતુક કહેવાશે. એને શું કહેવાય? સ્નાયુ તંતુક. તો સ્નાયુ તંતુ શાનો બનેલો? એક બે ત્રણ એવા સ્નાયુ તંતુકોનો બનેલો છે. એટલા માટે જ આપણે અહીંયા કહ્યું હતું કે સ્નાયુ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલો હોય છે. હવે આ સૂક્ષ્મ તંતુકની રચના કેવી છે એ જોઈએ. ચલો અહીં જોજો મિત્રો, અહીંયાથી હું કેટલાક પાર્ટ પાડું છું. આ રીતે કેમ એને રેખિત સ્નાયુ પેશી કહેવાય એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. અને શા માટે રેખિત સ્નાયુ પેશી કહેવાય? ચલો હું અહીંયા આવું એક ઘેરુબિંબ બતાવું છું, પાછું આછું, પાછું આ ઘેરુબિંબ બતાવ્યું, આછું ઘેરુબિંબ, આછું અને આ ઘેરુબિંબ બતાવ્યું. ઘેરા પ્રદેશો અને ઝાંખા પ્રદેશો બતાવ્યા. આ ઘેરો પ્રદેશ, પાછો ઝાંખો, આ પાછો ઘેરો પ્રદેશ, ઝાંખો, ઘેરો, ઝાંખો, ઘેરો પ્રદેશ. આ રીતે આ બધી ડોટેડ લાઈન બતાવી છે ત્યાં તમે આ ઘેરો પ્રદેશ છે એમ સમજો. ચલો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે દરેક સ્નાયુ તંતુકમાં એકાંતરે ગોઠવાયેલા ઘેરા ઝાંખા, ઘેરા ઝાંખા, ઘેરા ઝાંખા પ્રદેશો આવેલા છે. આ જે ઘેરો પ્રદેશ છે, ઘેરો પ્રદેશ, એને આપણે એ બિંબ કહીશું. એ બિંબ, એન આઇસોટ્રોપિક બિંબ. અને આ જે ઝાંખું બિંબ છે, આછું બિંબ છે, એને આપણે આઈ બિંબ કહીશું, આઇસોટ્રોપિક બિંબ. ટૂંકમાં એ બિંબ, આઈ બિંબ. એ બિંબ કેવો વિસ્તાર છે? ઘેરો પ્રદેશ છે. જ્યારે આઈ બિંબ કેવું છે? ઝાંખો બિંબ છે, ઝાંખો વિસ્તાર છે. અને ઝાંખો બિંબ પણ કહેવાય અને ઘેરો બિંબ પણ કહેવાય. એ પણ કહી દઉં કે આ એ બિંબ છે એ માયોસિન પ્રોટીનનો બનેલો છે. કયો પ્રોટીન? માયોસિન પ્રોટીન. અને આ આઈ બિંબ જે છે એ એક્ટિન નામના પ્રોટીનનું બનેલું છે. ટૂંકમાં કહી શકું કે આખો સ્નાયુ તંતુ એક્ટોમાયોસિનનો બનેલો છે, એક્ટિન અને માયોસિનનો બનેલો છે. હવે મિત્રો જરા ધ્યાન રાખો કે અત્યારે મેં શું દોર્યું, પહેલાં દોરી હતી રેખિત સ્નાયુ પેશી આખી બતાવી હતી, એમાંથી એક પાર્ટ બતાવી દીધો અને એક કોષ સ્નાયુતંતુ, એમાં અનેક કોણ બતાવ્યા? સ્નાયુતંતુ. હવે હું કોઈ એક સ્નાયુતંતુકને અલગ બતાવું છું. ધારો કે મેં આ પ્રકારની એક રચના અલગ બતાવી છે. સારું, હવે આની અંદર આ એક રચના અલગ બતાવી છે, હું અહીંયા લખીશ સ્નાયુ તંતુક. આ સ્નાયુ તંતુકમાં તમે જોઈ શકો છો કે આ ઘેરું, આછું, ઘેરું, આછું અને ઘેરું બિંબ આવેલું છે. એનો મતલબ એ થયો કે મેં આ બધા ઘેરા બિંબ બતાવી દીધા. આ પ્રકારે ઘેરાબીમ, આ ઘેરાબીમને શું નામ આપ્યું? એ બીમ. કેવા પ્રોટીનનું બનેલું છે? માયોસિન પ્રોટીનનું. માયોસિન પ્રોટીન કેવા છે? જાડા પ્રોટીન છે. સારું, આ કયું બીમ હતું? આઈ બીમ.
આઈબીએમ શાનું બનેલું હતું? એક્ટિન પ્રોટીનનું. એક્ટિન પ્રોટીન કેવા તંતુઓ છે? પાતળા તંતુઓ છે, જાડા તંતુઓ હતા. સાથે સાથે આ આ એબીમ એ ઘેરુબિંબ છે, ઘેરુબિંબ, અને આ ઝાંખું બિંબ છે, આછું બિંબ છે એમ કહી શકાય. હવે તમે જુઓ અહીંયા એક મહત્વનો પોઈન્ટ એ છે કે આ આઈબીંબ જે છે, આઈબીંબ એક્ટિન તંતુઓનું બનેલું, એ આઈબીંબના મધ્યભાગેથી પસાર થતી જે રેખા છે, આઈબીંબના મધ્યભાગેથી પસાર થતી રેખા, મારે જો અહીં બતાવવું હોય તો આમ બતાવી શકું, આઈબીંબના મધ્યભાગેથી પસાર થતી રેખા, આઈબીંબના મધ્યભાગેથી પસાર થતી રેખા, આ રીતે બતાવી શકાય. તો આ આઈબીંબના મધ્યભાગેથી પસાર થતી રેખાને જેડ રેખા કહેવાય. શું કહેવાય? જેડ રેખા. જેડ રેખા ન કહેવું હોય તો તમે એને ક્રાઉચ કલા કહી શકો. આ શું છે? ક્રાઉચ કલા અથવા જેડ રેખા છે. હવે વિચારી લો, હું આટલા જ ભાગને અલગ કરું છું, બરોબર ધ્યાનથી સમજો. આખું આઈબીમ હતું, એના બે અડધા ભાગ બની ગયા. આ આઈબીમ આખું હતું, એના બે અડધા ભાગ બની ગયા. એટલે હું આકૃતિમાં હવે એ રીતે બતાવીશ, જેમ કે મિત્રો અહીં જોઈ શકો છો તમે, આ મેં આટલી એક આકૃતિ દોરી છે, અહીંયા હું આ પ્રકારની આકૃતિ બતાવું છું. તમે જોઈ શકો છો મેં આ જે બીમ બતાવ્યું છે એ કયું છે? ઝેડ. આ બાજુ પણ કયું છે? ઝેડ બીમ છે. અને જોજો આ ઝેડ બીમ, અને હવે જે રચના બતાવું છું આટલામાં આ બીમ કયું છે? એ બીમ. કયું બીમ થઈ ગયું વચ્ચે? એ બીમ. આ થઈ ગયું એ બીમ. હવે વિચારો તમે, આ એ બીમ છે ને એની બંને પડખે આઈ બીમ છે, પણ પૂર્ણ આઈ બીમ નથી, અડધા અડધા આઈ બીમ છે, અડધું અડધું, પૂર્ણ નથી. એનો મતલબ કે આઈ બીમના મધ્યભાગેથી પસાર થતી રેખાને આપણે જેડ રેખા અથવા ક્રાઉચ કલા કહીએ છીએ. બે પાસ પાસેની ક્રાઉચ કલા વચ્ચેનો જે વિસ્તાર છે, બે પાસ પાસેની ક્રાઉચ કલા વચ્ચેનો વિસ્તાર, એને સ્નાયુ તંતુક ખંડ કહેવાય. શું કહેવાય? સ્નાયુ તંતુક ખંડ. જોજો બે પાસ પાસેની જેડ રેખા વચ્ચેના વિસ્તારને સ્નાયુ તંતુક ખંડ કહે છે. આ સ્નાયુ તંતુક ખંડ થયો. એક સ્નાયુ તંતુક ખંડમાં એક પૂર્ણ એ બિંબ સમાઈ ગયેલું છે, અને એની બંને પડખે બે અર્ધ આઈ બિંબ સમાયેલા છે. એક અર્ધો, બીજો બે અર્ધ આઈ બિંબ સમાયેલા છે. તો ટૂંકમાં બે અર્ધ આઈ બિંબ અને એક પૂર્ણ એ બિંબ ભેગા મળીને જે રચના બને એને સ્નાયુ તંતુક ખંડ કહેવાય. મિત્રો આવો એક સ્નાયુ તંતુક ખંડ, બીજો ત્રીજો જોડાય એટલે એક સ્નાયુ તંતુક બને. આવા ઘણા બધા સ્નાયુ તંતુક જોડાય એટલે સ્નાયુ તંતુ બને. આવા ઘણા બધા સ્નાયુ તંતુ જોડાય એટલે સ્નાયુ પેશી બની જાય. તો હવે તમે જોઈ શકો છો, અહીં જરા ધ્યાન રાખજો. હજુ તમને મિત્રો એ કહું કે શું થવાની છે આ ઘટના. મેં તમને કહ્યું હતું કે આઈબીમ શાનું બનેલું છે? એક્ટિન તંતુઓનું. ચાલો એક્ટિન તંતુઓ દોર્યા મેં, જે પાતળા છે એટલે સુધી દોર્યા, એક્ટિન તંતુઓ બતાવ્યા. આ એક્ટિન તંતુઓ તમે જોઈ શકો છો કે એ બીમ્બ માયોસિન પ્રોટીનનું બનેલું હતું, જ્યારે આઈબીમ કયા પ્રોટીનનું બનેલું હતું? એક્ટિનનું. પણ સાથે સાથે એ પણ કહી શકાય કે એક્ટિનના તંતુઓ પેલા એ બીમ એટલે માયોસિનના તંતુઓ વચ્ચે થોડા અંતર સુધી પ્રસરેલા છે. છે કે નહીં? થોડા અંતર સુધી પ્રસરેલા છે. એટલે આઈબીમ તો ફક્ત એક્ટિન તંતુઓનું બનેલું છે, પણ એ બીમ જે થયું એ એકલા માયોસિનનું નહીં, માયોસિન અને કોનું બનેલું થયું? એક્ટિનનું બનેલું થયું. એનો મતલબ એવો થયો કે જેમ કે આંગળીઓ છે, આ માની લો કે એક્ટિનના તંતુઓ છે, આ માયોસિન છે, તો માયોસિનની વચ્ચે એક્ટિનના તંતુ અમુક અંતર સુધી ખૂંપેલા છે. હવે પરિસ્થિતિ શું થાય મિત્રો, આપણે એક વ્યાખ્યા આપું છું, બરોબર જરા ધ્યાનથી સમજો. એ બીમના જે વિસ્તારમાં તમને ફક્ત જાડા માયોસિન પ્રોટીન તંતુઓ જ દેખાય છે, એ વિસ્તારને આપણે એમ રેખા કહીશું. ફરી સાંભળો કે આમ તો આખા એ બીમમાં માયોસિન અને એક્ટિન બંને પ્રકારના તંતુઓ છે, પણ એ બીમના જે વિસ્તારમાં ફક્ત માયોસિન પ્રોટીનના બનેલા જાડા તંતુઓ આવેલા છે તે વિસ્તારને શું કહેવાય છે? એમ રેખા તરીકે ઓળખવામાં આવે છે. મિડલ એમ રેખા તરીકે આપણે ઓળખાવીશું. હેન્સન પણ કહી શકાય, હેન્સન પ્રદેશ પણ. ટૂંકમાં હવે જરા ધ્યાન રાખો કે જ્યારે આ સ્નાયુને આ રચના સામાન છે મુખ્ય રેખિત સ્નાયુ પેશીમાં,
જ્યારે એને સંકોચન માટેના સંદેશાઓ મળશે ત્યારે આ જે બંને જેડ રેખાઓ હતી એકબીજાની નજીક આવવાની, નજીક આવવાની એટલે પરિસ્થિતિ શું થાય, હું આકૃતિમાં તમને બતાવું છું મિત્રો કે જો બંને જેડ રેખાઓ જ્યારે સ્નાયુ સંકોચાય ત્યારે પરિસ્થિતિ શું થાય, જ્યારે બંને જેડ રેખાઓ એકબીજાની નજીક આવે છે, ધારો કે આ જેડ રેખા અને આ જેડ રેખા એકબીજાની નજીક આવી ગઈ, સ્નાયુ સંકોચાયો, પણ એ વખતે એટલો ફેરફાર થવાનો કે આ જે એ બિંબ હતું એ તો એટલું જ રહે છે, એની લંબાઈમાં પહોળાઈમાં કોઈ ફેરફાર થતો નથી, એ તો હતું એટલું ને એટલું જ રહે છે. અને આપણે મિત્રો એચ રેખા જ કહીશું, એચ પ્રદેશ કહીશું, હેન્સન પ્રદેશ. આ હવે જરા અહીં ધ્યાન રાખજો કે એ બીમ હતું એટલું ને એટલું રહ્યું સ્નાયુ સંકોચન વખતે, પણ જ્યારે સ્નાયુ સંકોચાય બે જેડ રેખા એકબીજાની નજીક આવે તો એની સાથે સંકળાયેલા જે એક્ટિનના તંતુ હતા એ અંદર ખસવાના, જોકે કોઈ તંતુક ટૂંકો બનતો નથી, તંતુકની લંબાઈ તો હતી ને એટલી ને એટલી જ રહી, પણ બે જેડ રેખા નજીક આવવાથી એની સાથે સંકળાયેલા તંતુકો અંદર તરફ વધુ પ્રસર્યા, એટલે જે એચ પ્રદેશ હતો, હેન્સન પ્રદેશ હતો આ વચ્ચેનો, જ્યાં ફક્ત જાડા પ્રોટીન તંતુ આવેલા હતા એ વિસ્તાર ઘટ્યો. પહેલાં આટલો પહોળો વિસ્તાર હતો, હેન્સન રેખાવાળો વિસ્તાર ઘટ્યો, અથવા તો એ અદૃશ્ય થઈ જશે. કેમ અદૃશ્ય થઈ જાય? આ એકબીજા સાથે આમ બિલકુલ નજીક આવી જાય તો હેન્સન રેખા હવે દેખાતી બંધ થઈ જાય છે. આ સ્નાયુની કઈ સ્થિતિ થઈ? સંકોચનની સ્થિતિ. પણ માની લો કે જ્યારે સ્નાયુ સંકોચાઈ ગયો છે, ફરી એને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવી છે, તો એથી ઉલટું આ બંને જેડ રેખાઓ જે હતી એકબીજાથી દૂર જવાની, પરિણામે આ હેન્સન વિસ્તાર જે અદૃશ્ય થઈ ગયો તો એ પાછો દેખાશે, પહોળો બનશે. ટૂંકમાં સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થશે ત્યારે કોઈ જ સ્નાયુ તંતુક ટૂંકો બનતો નથી, પણ માત્ર આ આઈ બીમ બધું એ કેવું બની જાય છે, ટૂંકો. એ બીમ એનું એ જ રહે છે, કોઈ જ સ્નાયુ તંતુક ટૂંકો બનતો હતો નથી. તો મિત્રો આટલે સુધીની વધારાની જે માહિતી છે એ આપણે આ પેશીમાં આપીએ છીએ. ત્યાર પછી હવે આપણે બીજી પેશી શરૂ કરવા જઈ રહ્યા છીએ.